અસલામુ અલૈકુમ. કેસનભાઈ પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમ ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 8 ફરરર ર વિષય પર્યાવરણ. ત્યાંથી આપણે આગળ જોઈએ પાઠ 8 ફરરર. મારે માથે મુકટ છે, હું નૃત્ય કરું છું, પીછા મને ગર્વ છે, વરસાદ પહેલાં હું તું છું, લગો હું કોણ છું, મોર પૂછડી મારી લાંબી છે, પૂછડી મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લગો હું હાલ જગ્યા છું, સાંભળી મારે પીંછા લીલા રંગના, ચાંદના રંગ લાલ છે, જામફળને લીલા મરચાં ભાવે, અવાજની અગર મને ખૂબ ફાવે, લોકો હું હાલ જગ્યા છું પોપટ, પીંછા મારા કાલા રંગના, કાલો મારો રંગ છે, આખો દિવસ કાવ કાવ બોલું છું, રંગ મારો ચમકે છે, લોકો હું હાલ જગ્યા છું કાગડો, કહું કે હું બોલું છું, બધાએ જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે છે, હું તો મીઠું ટહુકે છું, લોકો હું ખાલી જગ્યા છું કોયલ, મળેલા જીવને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું, લોકો હું ખાલી જગ્યા છું ગીત, ચાંદ મારી ગુલાબી છે, પીંછા મારા ભૂખરા છે, ઘૂંટરગો હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, લગો હું કબૂતર, ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની ચોઈચ વાપરું છું, પાંદડાની સીવી ઘર બનાવું છું, હું અનોખો પિંકી પંખી કહેવાય છું, લગો હું દરજીડો, જાડના ધડને કાણું કરું, છુપાયેલા કિરાતી પેટ ભરું, આખો દિવસ ટાક ટાક કરું, લાકડું ખોદવાનું કામ કરું, લખો હું લક્કર ખોદ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પંખીઓની સભા ભરાઈ, ગુવાડે વાત દૂર કરે, તેને કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ, આપણા નાક ચાંચ પીંછા ને અવાજ જુદા જુદા હોય છે. જ્યારે મિત્રો અહીંયા પંખીઓની સભા ભરાય છે અને ગોળ વાત કરે છે કે આપણે બધા અલગ દેખાઈએ છીએ, અલગ ચાંદ પીંછા દવા જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છે. જો આપણે બધાને દેખાવ સમાન હોય તો આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નિરસ લાગે. પાઠમાં બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે એના નામ લખો. મોર, કાગડો, કબૂતર, પોપટ, કોયલ, ગીધ, ચામડી. આગળ જોઈએ વિદ્યાર્થીઓ, આગળ લખીએ પંખીનું નામ તમે ક્યાં જોયા છે, પાણીમાં, ઉપર, જમીન પર, ઘરમાં, ઉડતા, એ આપણે લખવાનું છે. ચકલી જમીન પર, ઘરમાં, ઉડતા. કબૂતર જોયું છે જમીન પર, ઘરમાં, ઉડતા. પોપટ ઉડતા જોયું છે ને વૃક્ષ પર પણ જોયું છે. કાગડો વૃક્ષ પર, જમીન પર ઉડતા. કાબર વૃક્ષ પર, જમીન પર ઉડતા. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ આ કોષ્ટક છે, પંખીનું નામ છે, તમે ક્યાં ક્યાં જોયું છે એના પર ફેરી વિચારી કરી છે. આગળ જોઈએ કે વિવિધ પંખીઓ નીચા જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓના ચાંચના ચિત્રો આપેલા છે, એ ચિત્ર પરથી જો પંખીઓનો રંગ તમને નામ લખો. પહેલું જે છે પંખી પોપટ, બીજું છે કાગડો, ત્રીજો છે મોર, પછી જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સાંભળી બગલો, કબૂતર. હા, ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીઓની ચાંચ દોરો, રંગ બોરો એ તેનું નામ લખો. જે પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે એમ તેઓ ખોરાક પર જુદા જુદા પ્રકારનો હોય છે. જેમ કે કેટલા પર
ખાય છે ને કેટલા દાણા ખાય છે, કેટલા ઈંડા મૂકે છે ને કેટલા માછલી ખાય છે. અહીંયા એક ખાલી છે જે લખેલું છે કબૂતર, એ આપણે એની ચાહ દોરવાની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. તેમની ડોગનો હલનચલન અલગ હોય છે. મેના તેની ડોગ આગળ પાછળ આંચકાથી હલાવે છે. ગોવર તેની ડોગ પાછળની તરફ ફેરવી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકે છે કે પંખીઓની જે ચાલવાની ઉડવાની બધાની આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ હોય છે. ડોગનું હલનચલન અલગ હોય છે, ડોગ આગળ પાછળ કરે છે અને ગોવર તેની પાછળ તરફ ફેરવી શકે છે. બાકી કેટલાક પંખીઓ પણ છે તે આપણા અવાજની નકલ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બધા એવા કેટલા પંખીઓ છે એ આપણા અવાજ નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તારા નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગપૂરો નામ લખો. પંખીઓના પીંજા જુદા જુદા રંગના આકારના અને કદના હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકે છે જે પંખી હોય છે જે એના પીંજા જુદા જુદા રંગના હોય છે, આકાર અલગ હોય છે, કદ અલગ હોય છે. તેમના પીંજા તેમને ઉડવામાં અને તેમના હુંફાળા રાખવામાં મદદ કરે છે. તેના જે પીંજા હોય છે એને ઉડવામાં અને હુંફાળા રાખવામાં મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંજા ખેડી નાખે છે અને તેની જગ્યાએ નવા પીંજા આવે છે. તમે ઘણી વાર પંખીઓને પીંજા નીચા બદલા જોવા હશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પંખીઓ જેવા એવા કયા પ્રાણી છે જે ઉડી શકે છે? પહેલો પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચામાચોડીઓ ને તીતી ગોળો. વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ આડો છો ફરરર એની સમજ હતી. તમારે ચોપડીમાં સારા સ્તરે જે લખેલું છે એ લખવાનું છે અને સત્યોપતિનું લેસન હું વોટ્સઅપ ગ્રુપમાં મોકલીશ. તમારે સારા અક્ષરે સત્યોપતિમાં લખવાનું છે. જેની પાસે સત્યોપતિ ના હોય એ નોટમાં સારા અક્ષરે લખશે. અસલામ વાલેકુમ.